આજે આદ્ય શક્તિ માં અંબાના નવલા નોરતાના આઠમના દિવસે અંબાજી ગબ્બર પર્વત ઉપર વિશ્વ કલ્યાણ માટે સચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ વિખ્યાત માં અંબાના ધામ પર આજે માઈ ભક્તોની ભારે ભીડ જામી હતી. નવરાત્રિના આઠમના દિવસે માં અંબાજીમાં માઈ ભક્તોએ માં અંબેના ચરણોમાં શીશ ઝુકાવી દર્શનનો લાભ લીધો હતો. તેમજ વિશ્વ કલ્યાણ અર્થે અંબાજીના ગબ્બર પર્વત પર સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના આઠમના દિવસે અંબાજીના ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ પરિવાર સાથે સતચંડી યજ્ઞમાં જોડાઈ પૂજા અર્ચના કરી હતી. છેલ્લા 3 દિવસથી ચાલતો અંબાજી ગબ્બર પર્વત પર સતચંડી યજ્ઞનો આજે છેલ્લો દિવસ હોવાથી કલેક્ટર આનંદ પટેલે સતચંડી યજ્ઞની પૂર્ણાહુતિ કરાવી હતી. જે દુર્ગાષ્ટમીનો દિવસ હોવાથી ગબ્બર ઉપર સારા ભક્તોની આજે ભીડ છે અને તમામ ભક્તોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને દર્શન કરવાના, માસ્ક ફરજિયાત પહેરવાનું અને મા જગદંબાના દર્શન કરી અને આજે મા જગદંબાનો ગબ્બર ગોખ ઉપર આઠમનો યજ્ઞનું પણ આયોજન કરવાનું આવ્યું છે. જેના કારણે વિશ્વના કલ્યાણ અર્થે ગબ્બર ઉપર અષ્ટમીનો યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જય અંબે. આજે દુર્ગાષ્ટમીનો મહાપર્વ છે ત્યારે મા સર્વેનું કલ્યાણ કરે એ અર્થેથી અત્રે મંદિર ટ્રસ્ટ તરફથી યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. કોરોનાની આ મહામારી ઝડપથી ખતમ થાય, ગુજરાત રાજ્ય, સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ આ કોરોનાની મહામારીમાંથી બહાર આવે જલ્દીથી, એ આશયથી આજરોજ માના ચરણોમાં દુર્ગાષ્ટમીના મહાપર્વની યજ્ઞ સ્વરૂપે ઉજવણી થઈ રહેલી છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો પણ માના ચરણોમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.